અમરેલીથી સમાચાર આવી રહ્યા છે ખાંભા રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ખાંભાના ભૂંડણી ત્રાકુડા ડેડાણ રાણીગપરા ભાવરડી આ સહિતના ગામોમાં વરસાદ થઈ રહ્યો છે જાફરાબાદના વડેલી ભાડા ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે અસહ્ય ગરમી બાદ રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે સારો વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સંવાદદાતા રાજન જોડાયા છે રાજન જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે ખેડૂતો હાલ શું કહી રહ્યા છે ખેડૂતોને ખૂબ મોટી આશા જાગી છે કારણ કે ચોમાસુ જે રીતે નવસારી અટક્યું હતું ને ત્યારબાદ હવે હવામાન વિભાગની આગાહી છે કે સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં સારો વરસાદ થશે આજે વહેલી સવારથી જ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છે અને અત્યારે હાલ રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી બે ત્રણ દિવસમાં જ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે બિલકુલ રાજન જે પ્રકારની આગાહી આપવામાં આવી છે વરસાદે બ્રેક મારી હતી અગિયાર જૂન બાદ અને ફરી એકવાર જયારે વરસાદ છલાંગ મારી છે ત્યારે ખેડૂતોને આશા બંધાય છે કેટલા ઇંચ વરસાદની આગાહી છે હેતુવી આમ જોવા જઈએ તો જે રીતે સૌથી પહેલા વરસાદની એન્ટ્રી ગુજરાતમાં થઈ ત્યારથી જ ખેડૂતોએ હવે સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તેવી અપેક્ષાએ વાવેતર કરી દીધું હતું ને ચોમાસું ત્યાં થંભી ગયું હતું કારણે ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં મુકાયા હતા અનેક ખેડૂતોનું બિયારણ જે છે નિષ્ફળ પણ ગયું છે અને કેટલાક ખેડૂતોએ જે વરસાદ બાદ વાવણી કરી છે તેને પણ હવે પાણીની ખૂબ જરૂરિયાત છે એટલે સ્વાભાવિક રીતે જ અત્યારે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને હવામાન વિભાગ બોટાદ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થયો છે જિલ્લા અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદ થી ઉકળાટ રાહત મળી છે લોકોને વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બોટાદમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને તે બાદ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રકાશ ફોનલાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે પ્રકાશ હાલ બોટાદમાં કેવો માહોલ છે કેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી પંથકમાં અને ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લોકોએ ધર્મીથી રાહત મેળવી છે ખાસ કરીને અડધો કલાક જેટલો સારો વરસાદ વરસી ચૂક્યો છે જેના કારણે ખેડૂતો છે તેમને પણ એક આશા ફરી છે કે જે પ્રમાણે સારા વરસાદની રાહ હતી તે પ્રમાણેનો વરસાદ પડ્યો છે ખાસ બોટાદ શહેર ની વાત કરીએ તો શહેરના પાણી ફરી બોટાદ સહિત જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી ચુક્યો છે ચોક્કસ અડધા થી એક ઇંચ જેટલો હાલ અત્યારે બોટાદ પંથકમાં વરસાદ પડ્યો છે બિલકુલ આભાર પ્રકાશ માહિતી બદલ તો બોટાદમાં પણ વરસાદનું આગમન થયું છે વરસાદથી ખેડૂતોમાં ખુશખુશાલ જેવો માહોલ જોવા મળી રહ્યો છે તો આ સાથે જ વાત કરીએ ગીર સોમનાથથી ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે કોડીનાર ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ સાથે વરસાદનું આગમન થયું છે સિઝનના પ્રથમ સામાન્ય વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સાથે જ કોડીનારના ડોળાસા વેળવા બાવાના પીપળવા કડોદરા સહિતના ગામોમાં વરસાદ થયો છે ઉના કેસરીયા સીમાસી સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો છે જ્યારે બાળકોએ નહવાની પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે દિનેશ હાલ વરસાદનું જે રીતે આગમન થયું છે ગીર સોમનાથમાં લોકો અને ખેડૂતો શું કહી રહ્યા છે વરસાદની ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કાળા દિબંગ વાદળો નીકળી રહ્યા હતા પરંતુ વરસાદ ક્યાંક ને ક્યાંક વરસતો ન હતો પરંતુ આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને કોડીનાર ઉનાના જે ગામને પણ પંથકો છે ત્યાં આગળ કહી શકાય કે મધ્યમ વરસાદ છે તે વર્ષો છે અને તેમને કારણે લોકોને ગરમીથી પણ આંશિક રાહત થઈ છે તો સાથે સાથે જે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હોય તેમને પણ ક્યાંક ને ક્યાંક થોડા અંશે સહારો મેળવ્યો હોય પાણીનો તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે બીજી તરફ ખેડૂતોનું કેવું છે હવે ધીરે ધીરે મેઘરાજા છે ત્યાં ગીર સોમનાથ જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં મેઘરાજાનું આગમન થશે તેમને લઈને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક જેલમાં જોવા મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરના ચુડાનો વાંસર ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં નીચાવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા માટેની તાકીદ કરાઈ છે ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતાં ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો ચુડા અને ગોખરવાડા ગામના લોકોને નીચાવાળા વિસ્તારમાં કે નદીના પટમાં અવરજવર ન કરવાની તાકીદ કરાઈ છે ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને લઈને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે સુરતના મજુરા વિસ્તારમાં થોડાક જ વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી ગઈ છે સામાન્ય વરસાદમાં જ રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા છે રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે વડોદરાથી સમાચાર આવી રહ્યા છે જ્યાં ન્યૂઝ એટીનના અહેવાલની મોટી અસર પડી છે એમજેવીસીએલએ જોખમી થાંભલા હટાવ્યા છે રસ્તા પર આડેધડ વીજ થાંભલા મૂકવા ગોઠવવામાં આવ્યા હતા અને એતર લઈને ન્યૂઝ એટીન ગુજરાતીએ થોડા દિવસ અગાઉ જે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો જોખમી થાંભલાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો કોઈલી ઉડેરા રોડ ઉપરથી આખરે એમજેવીસીએલએ આ જોખમી થાંભલાને હટાવ્યા છે રસ્તા પર આડધડ વીજ થાંભલાઓના કારણે નાગરિકોને મીડિયા તરીકે ન્યૂઝ એટીન ગુજરાતી હંમેશા નાગરિકો પડખે ઉભું રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં ન્યૂઝ એટી અહેવાલની ખુબ જ મોટી અસર જે છે તે જોવા મળી રહી છે સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયત્ન કરીશું અને એ યાદ પણ અપાવી દઈએ કે આ એ જ જગ્યા છે અને એ જ રસ્તો છે કે જ્યાં થોડા દિવસ અગાઉ ન્યૂઝ એટીન ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને આ રસ્તા પર થોડા દિવસ અગાઉ જે થાંભલા છે વીજ થાંભલા તેનું સામ્રાજ્ય છે તે જોવા મળતું હતું દૂર દૂર સુધી વીજ થાંભલાનું અસ્તિત્વ હતું અને જે વાહન ચાલકો છે તેઓ પોતાના જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી જે છે એ સામાન્ય જનતાનો અવાજ બન્યું હતું અને નાગરિકો વતી તંત્રની જે ઊંઘ છે તે ઉડાડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આખરે જે તંત્ર છે એની ઊંઘ ઉડી છે તંત્રએ પોતાની ભૂલ જે છે એ સુધારી છે અને દ્રશ્યો જોઈ શકાય છે કે રસ્તા પરથી જે થાંભલા હતા તે થાંભલા દૂર કરી દેવામાં આવ્યા છે અને જે વાહન ચાલકો હોય છે તેમને ખૂબ જ મોટી રાહત જે છે એ મળી છે આ થાંભલા જે છે એના પણ દ્રશ્યો બતાવીશું કે તમે જોઈ રહ્યા છો કે થોડા દિવસ અગાઉ આજે જે વીજ થાભલા તમે જોઈ રહ્યા છો એ વીજ થાંભલાનું સામ્રાજ્ય છે તે રસ્તા પર જોવા મળતું હતું ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીએ નાગરિકોની સુરક્ષા માટે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો અને દર્શાવ્યું હતું કે આ વીજ થાંભલા જે છે તે વાહન ચાલકો માટે કેટલા જોખમી છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતીનો અહેવાલ જોયા બાદ વહીવટીતંત્રએ પોતાની ભૂલ સુધારી અને રસ્તા પરથી જે થાંભલા છે તેનું અસ્તિત્વ દૂર કર્યું છે ત્યારે ફરી એક વખત ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલની વડોદરા શહેરમાં ખૂબ જ મોટી અસર જે છે તે જોવા મળી છે

એક્સરે કરતા मालूम પડ્યું કે તેના પેટમાં આ ફસાયો છે અને જેને લઈને તાત્કાલિક ધોરણે તબીબો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં છે માતા પિતા માટે આ લાલ કિસ્સો સામે આવ્યો છે સુરત શહેરથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક બાળકને છોડાવ્યું છે અપહરણ થયેલા બે વર્ષના બાળકને છોડાવ્યો છે દસ વર્ષની બાળકીને થોડા દિવસ પહેલા જ શોધી લાવી હતી આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે સતત જે બાળકોના અપહરણ થઈ રહ્યા છે તે કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા હાથ લાગી છે અગાઉ બે બે વર્ષના બાળકનું અપહરણ થયું હતું તેને પણ મુક્ત કરાવાયું છે તો તેની પહેલા દસ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું તેને પણ છોડાવવામાં આવી હતી બનાસ કઢાના થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી ગરોળી નીકળી છે મૃત હાલતમાં ગરોડી ચવાણાના પેકેટમાંથી નીકળી છે આનંદ નમકીન નામના પેકેટમાંથી આ મરેલી હાલતમાં ગરોળી નીકળી બાળકોના નાસ્તા માટે આ ચવાણું લાવવામાં આવ્યું હતું અને પેકેટમાંથી ગરોળી નીકળી પંદર દિવસથી બાળકોને નાસ્તો આપતા હોવાથી તેઓને ઝાડા ઉલટી થયા હોવાનું પરિવારનો દાવો છે ઝાડા ઉલટી થયા બાદ પરિવારે ચવાણાનું પેકેટ ખોલીને જોયું તો અંદરથી ગરોળી નીકળી સમગ્ર મામલે બાળકોના વાલીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગને લેખિત ટુર્નામેન્ટ મારી થઈ અનેક યુવકને ગંભીર ઇજા પહોંચી સલમાન વોહરા નામના યુવક પર ગંભીર રીતે હુમલો કરવામાં આવ્યો અને તે ઈજાગ્રસ્ત થયો ઇજાગ્રસ્ત થયા બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જે હોસ્પિટલમાં તબીબે તેને મૃત જાહેર કર્યો અચાનક યુવક પર જીવલેણ હુમલો થતા હોવાની જે ફરિયાદ છે તે સામે આવી છે અને આ વાતથી શહેરમાં ચકચાર મચી ગઈ છે ફાઇનલ મેચ દરમિયાન આ છૂટા હાથની મારામારી થઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડતી થઈ હતી ક્રિકેટ ગ્રાઉન્ડની પરવાનગી હતી કે નહીં તેને લઈને પણ હાલ સવાલો ઉભા થઈ રહ્યા છે ફાઇનલ મેચ દરમિયાન કોઈ કારણોથી પ્રેક્ષકો વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે મેચ જોવા પહોંચેલા યુવક પર ટોળા દ્વારા હિચકારો હુમલો કરાવવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે વડોદરાના ડભોઈમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ઘર પાસે પાર્ક કરેલી રિક્ષાને સળગાવી દીધી સરિતા ફાટક અવસ્થામાં અસામાજિક તત્વોએ રિક્ષાને સળગાવી રાત્રિના ત્રણ વાગે અસામાજિક તત્વોએ પેટ્રોલ નાખીને રિક્ષા સળગાવી કુલ ત્રણ લોકો મોટરસાયકલ ઉપર આવતા સીસીટીવીમાં કેદ થયા હતા રિક્ષા સળગાવવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ગાજવીજ સાથે મેઘરાજાની અહીંયા ધમાકેદાર એન્ટ્રી થયેલી જોવા મળી રહી છે જસદણ આટકોટ વીરનગર જીવાપર કાળાસર જંગવડ ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી છે વીજળી ગોલ થઈ જતા લોકો ત્રાહીમાં પોકારી ગયા હતા વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે જ્યારે ઓરવી વાવેતરને પણ ફાયદો થશે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હોવાનું સામે આવ્યું છે જસદણથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે ગાજવીર સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આ તરફ ખેડૂતો પણ ખુશખુશાલ થયેલા જોવા મળી રહ્યા છે જસદણમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી રવિવારનો દિવસ હોવાથી આજે વરસાદ વરસતા લોકોએ પણ આ વરસાદની મજા માણી હોય તેવા પણ સમાચાર છે ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં પણ ખુશીનો માહોલ છે તો બાળકો પણ આ વરસાદની મજા માણતા જોવા મળ્યા જસદણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો આ વરસાદથી ખેડૂતોના કૃષિપાકને પણ ફાયદો થશે સાથે જો સતત આ પ્રકારનો વરસાદી માહોલ રહેશે તો ખેડૂતોને વધુ ફાયદો થશે તેવું જણાવી રહ્યા છે અંકિત પોપટ અમારી સાથે ફોનલાઈન પર સંવાદદાતા જોડાયા છે અંકિત આજે રવિવારનો દિવસ અને વરસાદી માહોલથી લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો રાજકોટ જિલ્લામાં સતત પાંચમા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જસદણ શહેર તેમજ જસદણ તાલુકા વિસ્તારની અંદર હળવેથી ભારે વરસાદ છે તે વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે સાથોસાથ ગાજવીજ પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને સામે આવે છે ખાસ કરીને વાત કરવામાં તો જસદણ રાજકોટ વીરનગર જીવાપર કાળાસર જંગવડ ગુંદાડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે ને જેના કારણે લોકોને ગરમીમાંથી ભારે રાહત મળી હોવાનું છે તે સામે આવ્યું છે તો સાથોસાથ જે પણ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે તેમનામાં પણ હરખની હેલી છે તે જોવા મળી રહી છે જે બિલકુલ અંકિતાભર માહિતી બદલ જસદર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કૃષિ પાકને સૌથી વધુ સારો ફાયદો થશે તેવું હાલ ખેડૂતો જણાવી રહ્યા છે મુંબઈના કાંદિવલીના પોઈસર વિસ્તારમાં એકવીસ જૂને થયેલા માર્ગ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે પોઈસર વિસ્તારમાં કાર શીખનારે કારની સામેથી પસાર થતા લોકોને જોયા અને બ્રેકના બદલે એક્સિલેટર દબાવી દેતા અકસ્માત સર્જાયો કાર કાબુ બહાર જતા ત્યાંથી પસાર થઈ રહેલી મહિલા સહિત ત્રણ લોકોને ટક્કર મારી તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં એક મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યું પોલીસે કાર ચલાવનાર વ્યક્તિ અને કાર માલિકની ધરપકડ કરી હતી સુરતમાં અકસ્માત કર્યા બાદ કાર ચાલકે બુલેટને ત્રણ કિલોમીટર સુધી ઢસડ્યું કડોદરા નજીક કારે બુલેટને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને કારના બોનેટ ઉપર બુલેટ ફસાતા કાર ચાલક માર પડવાના ડરથી ત્યાંથી ભાગી ગયો કડોદરા ચાર રસ્તા ક્રોસ કરી કામરેજ તાલુકાના ઉભેડ સુધી બુલેટને ઢસડીને લઈ ગયો બુલેટને કારથી ઢસડીને લઈ આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અકસ્માતમાં બુલેટ ચાલકને સામેને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે કાર ચાલક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે